નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર નંબર 9 છે એમાં સ્વાધ્યાય 9.2 છે એના દાખલા જોઈશું. તો અગાઉ આપણે છઠ્ઠા ધોરણમાં જે દાખલા જોઈ ગયા છે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી એ જ પ્રમાણેના દાખલા છે. તો આપણે અહીંયા સૌ પ્રથમ જોઈએ પહેલો દાખલો. 5/4 વત્તા -11/4. સૌ પ્રથમ છેદ 2ના જોઈએ તો કેવા છે, એક સરખા છેદ સરખા હોય તો અંશોનો આપણે સરવાળો કરી શકીએ. તો અહીંયા છેદ સરખા હોવાથી આપણે અંશોનો સરવાળો કરીએ તો 5 -11/4. હવે અહીંયા આપણે જોઈએ એક ધન છે એક ઋણ છે, અલગ અલગ નિશાની થઈ એટલે બાદબાકી થાય. મોટામાંથી આપણે નાનું બાદ કરવાના, મોટા 11 છે એમાંથી 5 બાદ કરશું એટલે 6 વધશે અને છેદમાં 4 હતા. હવે મોટા 11 છે એની નિશાની માઇનસ છે એટલે જવાબની આગળ માઇનસ આવશે. હવે આપણે એના ભાગ પાડીએ, કેમ કે બંને બેકી સંખ્યા છે એટલે બે બેના ઘડિયામાં આવે તો ભાગ પડશે માઇનસ એમના એમ. 2 × 3 = 6, 2 × 2 = 4. બે બે ઉડી જાય એટલે બાકી રહેશે -3/2. તો -3/2 એ આપણો આન્સર થયો કહેવાય. ત્યારબાદ બીજો દાખલો છે 5/3 વત્તા 3/5. તો અહીંયા આપણે જોઈએ તો બંનેના છેદ કેવા છે, અલગ અલગ છે, માટે આપણે એનો લસા શોધવો પડે. તો 3 અને 5 નું આપણે લસા શોધીએ તો અહીંયા બંને એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં, તો ડાયરેક્ટ 3 થી ભાગ ચલાવીએ. તો અહીંયા 3 × 1 = 3 થશે, 5માં ભાગ ન ચાલે એટલે 5 એમના એમ. હવે 5 છે તો 5 વડે ભાગ ચલાવીએ, 5 × 1 = 5, 1 એમના એમ. તો અહીંયા આપણો લસા બરાબર 3 × 5 એટલે કે 15 લસા આવે છે. હવે 2ના છેદમાં આપણે લસા 15 લાવવો પડે. તો 3ને આપણે 5 વડે ગુણીએ તો 15 આવે અને 5ને 3 વડે ગુણીએ તો 15 આવે. તો બંનેનો આપણે ગુણાકાર કરીએ. 5/3 છે એમાં 5 વડે ગુણાકાર, વત્તા 3/5 છે એનો આપણે 3 વડે ગુણાકાર કરીએ. તો અહીંયા 5 × 5 = 25, 5 × 3 = 15, વત્તા 3 × 3 = 9, 5 × 3 = 15. હવે 2ના છેદ સરખા થઈ ગયા તો આપણે અંશોનો સરવાળો કરીએ. તો 25/9/15. 25 અને 9 નો સરવાળો કરશું એટલે જવાબ આવશે 34/15. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા અંશ છે એ છેદ કરતાં મોટો છે, તો આપણે એને મિશ્રમાં ફેરવી શકીએ. તો અહીંયા આપણે સાઈડમાં ભાગાકાર કરી જોઈએ 34/15. તો 15 × 2 = 30 થશે, 4 શેષ વધશે. તો મિશ્રમાં આને ફેરવવું હોય તો સૌ પ્રથમ આ 15 છે એ નીચે આવી જાય એટલે છેદમાં આવી જશે, આ 2 છે એ આગળ આવી જશે અને આ શેષ છે એ ઉપર આવી જશે એટલે 4 ઉપર આવે. તો અહીંયા આપણો જવાબ મળશે 2 × 4/15. અને 34/15 તમે લખો તો એ જવાબ પણ આપણો સાચો છે. ત્યારબાદ એમાં ત્રીજો દાખલો છે 9/10 વત્તા 22/15. તો અહીંયા પણ 2 છેદ અલગ અલગ છે, તો છેદમાં 10 અને 15 છે તો એનો આપણે લસા શોધીશું. તો લસા 10 અને 15 નો શોધીએ. સૌ પ્રથમ 10 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે, 5 × 2 = 10 થાય, 15 એમના એમ રે. હવે 2 વડે ભાગ ન ચાલે તો આગળ 3 લઈએ. તો અહીંયા 3 વડે ભાગ ચાલશે, 3 × 5 = 15, 5 એમના એમ રહેશે. હવે 5 વડે ભાગ ચલાવીએ, 5 × 1 = 5. તો અહીંયા આપણો લસા બરાબર 3નો ગુણાકાર 2 × 3 × 5. ગુણાકાર કરીએ તો 5 × 3 = 15, 15 × 2 = 30. તો લસા અહીંયા આપણો 30 મળે છે, એટલે કે આપણે 2ના છેદમાં કેટલા લાવવાના, 30. તો 10ના ઘડિયામાં 30 ક્યારે આવે, 10 × 3 = 30 એટલે 3 વડે ગુણવાનું. 15ના ઘડિયામાં 30 ક્યારે આવે, 15 × 2 = 30, તો અહીંયા 2 વડે ગુણવાનું. તો -9/10 છે ત્યાં આપણે 3 વડે ગુણાકાર કરીએ, વત્તા 22/15 છે ત્યાં આપણે 2 વડે ગુણાકાર કરીએ. તો અહીંયા 9 × 3 = 27, 10 × 3 = 30, વત્તા
અહીંયા માઇનસ નિશાની છે તો આપણે ફરજિયાત લખવી પડશે. 22 દૂ 44 અને 15 દૂ 30. હવે બેના છેદ સરખા થઈ ગયા તો આપણે અંશોનો બાદબાકી કે સરવાળો થતો હોય તે કરીએ. તો માઇનસ 27 વત્તા 44 30 એમના એમ. હવે અહીંયા જોઈએ આ ધન છે આ ઋણ છે એટલે કે અલગ અલગ નિશાની, તો આપણે બાદબાકી કરવી પડે. મોટામાંથી નાનું બાદ કરીએ, 44માંથી 27ને બાદ કરીશું તો આપણો બાદબાકીનો જવાબ આવશે 17/30. તો 17/30 આપણો જવાબ કહેવાય. ત્યારબાદ આપ્યો છે દાખલો -3/-11 / 5/9. તો સૌ પ્રથમ તો અહીંયા જે માઇનસ નિશાની છે અહીંયા બંને આપી છે તો બે ઉડી જશે, એટલે બાકી રહેશે 3/11 / 5/9. હવે છે જોઈએ 11 અને 9 છે તો આપણે લસા શોધીએ. 11 અને 9 નું સૌ પ્રથમ 2 વડે ભાગ ચાલશે નહીં, એટલે 3 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 3 3 9 થશે 11 એમના એમ. ફરીવાર 3 વડે ભાગ ચલાવીએ, 3 1 3 11 એમના એમ. હવે 11થી ભાગ ચલાવીએ, 11 1 11. તો અહીંયા આપણો લસા બરાબર 3 × 3 × 11 એટલે કે 11 3 33 અને 33 3 99. લસા આપણો 99 આવ્યો. તો બંનેના છેદમાં કેટલા લાવવાના? 99. 11ને આપણે કેટલા વડે ગુણીએ તો 99 આવે? 9 વડે ગુણવું પડે. અને 9ને 11 વડે ગુણીએ ત્યારે 99 આવે. તો બંનેને આપણે ગુણાકાર કરીએ. 3/11 × 9 કરીશું વત્તા 5/9 એને ગુણ્યા 11 કરીશું. તો અહીંયા 9 3 27, 11 9 99 વત્તા 11 5 55, 11 9 99. હવે બંને ધન સંખ્યા છે એટલે સરવાળો થાય 27 વત્તા 55/99. હવે આપણે 27 અને 55 નો સરવાળો કરશું એટલે જવાબ આવશે 82/99. તો 82/99 એ આપણો જવાબ કહેવાય. ત્યારબાદ -8/19 વત્તા -2/57. તો અહીંયા આપણે જોઈએ તો 1 1 નિશાની છે ઋણ અને છેદમાં 19 અને 57 છે. તો આપણે સૌ પ્રથમ લસા શોધીએ 19 અને 57 નો. તો સૌ પ્રથમ 2થી ભાગ ચાલશે નહીં. અહીંયા આપણે જોઈએ તો 2થી ભાગ નથી ચાલતો તો 3 વડે ભાગ ચલાવીએ. તો અહીંયા 19માં ભાગ નહીં ચાલે પણ 57 છે ત્યાં ભાગ ચાલશે 3 વડે, કારણ કે 19 3 57 થાય. તો આ 19 એમના એમ. હવે 19 અવિભાજ્ય સંખ્યા છે એટલે 9 ભાગ 19 1 19 એ ચાલે. તો લસા આપણો મળશે 3 × 19 એટલે કે 19 3 57. તો આપણે બંનેના છેદમાં કેટલા લાવવા પડે? 57. હવે અહીંયા તો 57 છે, અહીંયા લાવવાના ખાલી. તો 19ને કેટલા વડે ગુણવા પડે? 19 3 57 થાય એટલે 3 વડે ગુણાકાર કરવો પડે. તો અહીંયા લખીએ કે -8/19 એને ગુણ્યા 3 વત્તા આ -2/57 એમના એમ, કેમકે અહીંયા તો 57 છે એટલે ગુણવું પડશે નહીં. ગુણાકાર કરીએ, -8 3 24, 19 3 57 વત્તા અહીંયા -2 અને 57. હવે બંને જોઈએ, બંનેની નિશાની સરખી છે, બે ઋણ છે, સરખી નિશાની હોય તો સરવાળો થાય. તો -24 અને -2, આ -++ થઈ જાય એટલે માઇનસ આવશે અને અહીંયા 57 એને. બેનો સરવાળો 24માં 2 ઉમેરીએ એટલે 26 અને 57. 2 માઇનસ છે એટલે આગળ માઇનસ નિશાની આવે. તો અહીંયા આપણો જવાબ આવશે -26/57. તો આપણો આ જવાબ. ત્યારબાદ આપેલું છે -2/3 વત્તા 0. તો અહીંયા આપણે એક છે અપૂર્ણાંક -2/3, એમાં 0 ઉમેરવાનો છે. તો આપણને બધાને ખબર છે કોઈ પણ અપૂર્ણાંક હોય એમાં 0 ઉમેરીએ તો એની એ જ સંખ્યા મળે. તો ડાયરેક્ટ જવાબ લખી દઈએ, જવાબ આપણને એનો એ જ મળશે, -2/3. તો આ આપણો જવાબ.
ત્યાર બાદ છેલ્લો દાખલો છે માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ વત્તા ચાર પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ. તો આપણે મિશ્રમાં છે તો એને સાદામાં ફેરવીએ તો અહીંયા લખાશે માઇનસ ત્રણ દુ છ ને એક સાત, અહીંયા ગુણાકાર સરવાળો, ત્રણ દુ છ, છ ને એક સાત, સાતના છેદમાં ત્રણ વત્તા ગુણાકાર સરવાળો, પાંચ ચોક વીસ, વીસ ને ત્રણ ત્રેવીસ છેદમાં પાંચ. હવે આપણે એનો લસા શોધવો પડશે ત્રણ અને પાંચનો. ત્રણ અને પાંચનો લસા સૌ પ્રથમ ત્રણથી ભાગ ચલાવીએ, ત્રણ એકા ત્રણ, પાંચ એમના એમ, પાંચ વડે ભાગ ચલાવીએ, પાંચ એકા પાંચ, તો લસા બરાબર ત્રણ ગુણ્યા પાંચ. ત્રણ ગુણ્યા પાંચ પંદર થાય, બેના છેદમાં આપણે કેટલા લાવવા પડે, પંદર. તો ત્રણને પાંચ વડે ગુણવા પડે, પાંચને ત્રણ વડે. તો અહીંયા ગુણાકાર કરીશું આપણે, માઇનસ સાતના છેદમાં ત્રણ એને ગુણ્યા પાંચ વત્તા ત્રેવીસ છેદમાં પાંચ છે એને ગુણ્યા ત્રણ કરીએ. તો માઇનસ સાત પંચા પાંત્રીસ, પાંચ તેરી પંદર વત્તા ત્રેવીસ તેરી, ગુણાકાર કરીશું આપણે તો જવાબ આવશે ઓગણ સિત્તેર છેદમાં પંદર. તો અહીંયા આપણે જોઈએ આ પાંત્રીસ છે એ ઋણ છે અને ઓગણસિત્તેર ધન છે. એક ધન એક ઋણ એટલે બાદબાકી થશે, કે માઇનસ પાંત્રીસ વત્તા ઓગણસિત્તેર આખાના છેદમાં પંદર. તો ઓગણસિત્તેરમાંથી આપણે પાંત્રીસને બાદ કરીશું, બાદબાકી કરીશું એટલે જવાબ આવશે ચોત્રીસ છેદમાં પંદર. હવે ચોત્રીસ છેદમાં પંદર એમાં અંશ મોટો છે, અંશ મોટો છે એટલે એને મિશ્રમાં ફેરવવું પડે. તો ચોત્રીસ ભાગ્યા પંદર કરીએ, પંદર દુ ત્રીસ અને ચાર શેષ વધશે. તો અહીંયા પંદર છેદમાં આવી જશે, ચાર અંશમાં આવી જશે અને બે આગળ આવી જશે. તો જવાબ આવશે બે પૂર્ણાંક ચારના છેદમાં પંદર. ત્યારબાદ બીજું છે પ્રશ્ન બે શોધો, એટલે કે આપણે અહીંયા બાદબાકીના દાખલા આગળ આવે છે તે જોઈએ. બાદબાકીના દાખલા આ જ પ્રમાણેના છે, આપણે છેદ સરખા કરવાના. પહેલું છે એમાં સાતના છેદમાં ચોવીસ ઓછા સત્તર છેદમાં છત્રીસ. અહીંયા બંનેના છેદ કેવા છે અલગ અલગ, તો આપણે લસા શોધીએ ચોવીસ અને છત્રીસનો. સૌ પ્રથમ આપણે બે વડે ભાગ ચલાવશું તો બાર દુ ચોવીસ થાય, અઢાર દુ છત્રીસ થાય. ફરી વાર બે વડે ભાગ ચલાવીએ, છ દુ બાર, નવ દુ અઢાર. હજુ બે વડે ભાગ ચાલશે, ત્રણ દુ છ થાય, નવ એમ ના એમ. ત્યારબાદ ત્રણ અને નવ છે તો ત્રણ વડે ભાગ ચલાવીએ, ત્રણ એકા ત્રણ અને ત્રણ તેરી નવ. ફરી વાર ત્રણ વડે ભાગ ચલાવીએ, ત્રણ એકા ત્રણ, આ એક એમ ના એમ. તો અહીંયા લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, ગુણાકાર કરશું એટલે જવાબ આવશે ત્રણ તેરી નવ, નવ દુ અઢાર, અઢાર દુ છત્રીસ અને છત્રીસ દુ બોતેર. લસા આપણો બોતેર મળે છે, એટલે કે આપણે બંનેના છેદમાં કેટલા લાવવા પડશે, બોતેર. ચોવીસ તેરી બોતેર થાય એટલે અહીંયા ત્રણ વડે ગુણશું અને છત્રીસ દુ બોતેર થાય એટલે અહીંયા બે વડે ગુણાકાર કરીશું. તો અહીંયા જોઈએ સાતના છેદમાં ચોવીસ છે એને ગુણ્યા ત્રણ ઓછા સત્તર છેદમાં છત્રીસ છે એને ગુણ્યા બે, એટલે કે સાત તેરી એકવીસ, ચોવીસ તેરી બોતેર ઓછા સત્તર દુ ચોત્રીસ અને છત્રીસ દુ બોતેર. હવે બંનેના છેદ સરખા એટલે અંશની બાદબાકી, એટલે કે એકવીસ ઓછા ચોત્રીસ છેદમાં બોતેર. તો અહીંયા આપણે જોઈએ એક ધન છે એક ઋણ છે એટલે બાદબાકી થાય. મોટા ચોત્રીસ છે એમાંથી આપણે એકવીસ બાદ કરશું એટલે તેર વધશે અને છેદમાં બોતેર એમ ના. ચોત્રીસ મોટા છે માઇનસ છે એટલે માઇનસ તેરના છેદમાં બોતેર, જે આપણો જવાબ થશે. ત્યારબાદ આપેલું છે પાંચના છેદમાં ત્રેસઠ ઓછા કૌંસમાં માઇનસ છના છેદમાં એકવીસ. સૌ પ્રથમ આપણે અહીંયા જોઈએ પાંચના છેદમાં ત્રેસઠ એમ ના એમ. હવે અહીંયા માઇનસ માઇનસ બે નિશાની સરખી, એટલે માઇનસ ગુણ્યા માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે છના છેદમાં એકવીસ રહેશે. તો અહીંયા આપણે હવે સરવાળો કરવાનો થયો, તો આપણે એકવીસ અને ત્રેસઠને લસા શોધીએ.
21 અને 63 એ બંને એકી સંખ્યા છે તો એ 2 વડે ભાગ ચાલશે નહીં, 3 વડે અહીંયા ભાગ ચાલશે, 3 સત્તા 21 અને 21 તેરી 63 થશે. ફરી વાર 21 છે એટલે 3 વડે ભાગ ચાલે, 7 તેરી 21, આ 7 એમને ફરી વાર 7 વડે ભાગ ચલાવીએ, 7 એકા 7, તો અહીંયા આપણો લસા બરાબર 3 × 3 × 7 એટલે કે 7 તેરી 21 અને 21 તેરી 63 લસા મળે છે. એટલે કે બંનેના છેદમાં આપણે કેટલા લાવવાના, 63. તો અહીંયા 63 છે, 21ને કેટલા વડે ગુણીએ તો 63 આવે, 21 તેરી 63. તો હવે ગુણાકાર કરીએ, 5 ના છેદમાં 63 એમના એમ વત્તા 6 ના છેદમાં 21 છે ને 3 વડે ગુણીશું, તો અહીંયા 5 છેદમાં 63 એમના એમ વત્તા 6 તેરી 18, 21 તેરી 63. છેદ સરખા એટલે અંશનો સરવાળો 5 વત્તા 18 છેદમાં 63. 18ની અંદર આપણે 5ને ઉમેરીશું એટલે જવાબ આવશે 23 છેદમાં 63. તો 23 છેદમાં 63 તે આપણો જવાબ કહેવાય. ત્યારબાદ આપેલું છે -6 છેદમાં 13 ઓછા કૌંસમાં -7 છેદમાં 15. તો અહીંયા -6 છેદમાં 13 એમના એમ અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 7 ના છેદમાં 15. તો લસા શોધવો પડશે આપણે 13 અને 15 નો. તો 13 અને 15 નો લસા શોધીએ. સૌ પ્રથમ બંને બેકી સંખ્યા છે એટલે બંને બેકી સંખ્યા નથી એટલે આગળ 3થી ભાગ ચલાવીએ. તો અહીંયા 3 × 5 = 15 થશે અને 13 એમના એમ. 5 વડે ભાગ ચલાવીએ, 5 એકા 5 13 એમના એમ. ફરી વાર 13 છે એટલે 13 એક અવિભાજ્ય સંખ્યા, 13 એકા 13 થાય. તો અહીંયા લસા બરાબર અહીંયા લખાશે 3 × 5 × 13. તો આપણે ત્રણેયનો ગુણાકાર કરીએ તો 13 × 5 = 65 થાય અને 65 × 13 ગુણાકાર કરીશું આપણે એટલે આપણને જવાબ મળશે 195. 195 આપણો લસા થયો એટલે કે 2 ના છેદમાં આપણે 195 લાવવા. તો 13ને આપણે કેટલા વડે ગુણવા પડે, 13 હોય તો આપણે 15 વડે ગુણવું પડે અને 15 હોય તો 13 વડે ગુણવું પડે. તો ગુણાકાર કરીએ, -6 છેદમાં 13 એને ગુણ્યા 15 વત્તા 7 છેદમાં 15 એને ગુણ્યા 13 કરીશું. 6 × 5 = 90 થાય, 15 × 6 = 90 થાય. હવે 13 × 15 કરશું એટલે 195 આવશે, આ માઇનસ એમના એમ. હવે 13 + 91 છેદમાં 195, 1 ધન 1 ઋણ એટલે બાદબાકી થાય. તો અહીંયા આપણે બાદબાકી કરશું, -90 + 91 = 195. 91માંથી 90 જશે એટલે 1 ના છેદમાં 195 બાકી રહેશે. તો અહીંયા 1 ના છેદમાં 195 એ આપણો જવાબ કહેવાય. ત્યારબાદ દાખલો આપ્યો છે -3 છેદમાં 8 -7 છેદમાં 11. તો અહીંયા સૌ પ્રથમ 8 અને 11 નો લસા શોધીએ. સૌ પ્રથમ 8 છે એ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલે, 4 × 2 = 8 11 એમના એમ. 4 છે એટલે 2 વડે ભાગ, 2 × 2 = 4 11 એમના એમ. ફરી વાર 2 છે એટલે 2 એકા 2 11 એમના એમ. અને ત્યારબાદ 11 વડે ભાગ ચલાવીએ તો 11 એકા 1 1 એમનો એમ. તો અહીંયા આપણો લસા બરાબર 2 × 2 × 2 × 11 એટલે કે 11 × 2 = 22, 22 × 2 = 44 અને 44 × 2 = 88. લસા અહીંયા આપણો 28 મળે છે. તો 8 હોય તો 11 વડે ગુણવું પડે અને 11 હોય તો 8 વડે. ગુણાકાર કરીએ, -3 છેદમાં 8 એને ગુણ્યા 11 અને અહીંયા -7 છેદમાં 11 હતા એને ગુણ્યા 8. તો આ -11 × 13 = 33, 11 × 8 = 88, -7 × 8 = 56, 88. હવે 2 ઋણ છે
એટલે અંશની સરવાળો થશે તે 30 ઓછા 56 છેદમાં 88. બેની નિશાની સરખી એટલે સરવાળો તો 33 એની અંદર આપણે 56 ને ઉમેરવાના. બેનો આપણે સરવાળો કરીશું એટલે આવશે 89 ના છેદમાં 88 અને બે ઋણ છે એટલે માઇનસમાં જવાબ આવશે. હવે અંશ મોટો છે એટલે ભાગાકાર કરવો પડે. 89 ભાગ્યા 88, 88 એક 88 એક શેષ વધશે તો મિશ્રમાં ફેરવવાય તો 88 છેદમાં આવશે. આ એક છે એ ઉપર આવી જશે અને આ એક આગળ આવી જશે અને માઇનસ એમના એમ તો જવાબ આપણો મળશે 1.88 જે આપણો જવાબ થયો કહેવાય. ત્યારબાદ આપેલું છે -2.19 - 6. હવે અહીંયા મિશ્રમાં આપણને આપેલું છે તેને સાદામાં ફેરવીએ તો અહીંયા ગુણાકાર અને સરવાળો 9 × 2 = 18, 18 ને 1 = 19 એટલે કે -19/9 - 6. 6 ના છેદમાં કાંઈ નથી એટલે 1 લખાય તો લસા બરાબર 9 અને 1 નો લસા તો 3 × 3 = 9 થાય, 3 × 1 = 3 તો લસા બરાબર થશે 3 × 3 = 9. સંખ્યા પોતે જ્યારે આપેલી હોય સંખ્યા અને 1 એનો લસા એટલે તે સંખ્યા પોતે થઈ તો આપણો લસા મળશે 9. તો અહીંયા 9 છે, અહીંયા 9 લાવવા હોય તો 9 વડે ગુણવું પડે તો -19/9 એમના એમ ઓછા 6 ના છેદમાં 1 એને ગુણ્યા 9 કરીશું તો -19/9 એમના એમ ઓછા 9 × 6 = 54, 9 × 1 = 9 છેદ સરખા. અંશનો સરવાળો તો -19 - 54/9. બેનો આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે -73/9. હવે અહીંયા અંશ મોટો છે 73/9 કરીએ એટલે 9 × 8 = 72 થાય, 1 શેષ વધશે તો અહીંયા 9 છેદમાં આવી જશે, 1 અંશમાં આવી જશે અને 8 આગળ આવી જશે અને આગળ માઇનસ નિશાની તો જવાબ આવશે 8.1/9. તો આ રીતે તમે સરવાળો હોય કે બાદબાકીના દાખલા આ રીતે લસાની રીતે ગણી શકો છો.